નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા બે મહત્વની નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, તો આજે આપણા વિડીયોમાં તેના વિશે ચર્ચા કરીશું. તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. વિદ્યાર્થીઓ માટે નવી યોજના ટુ વ્હીલર સહાય યોજના, જેમાં વિદ્યાર્થીઓને મળશે 12,000 રૂપિયા સુધીની સહાય. તો આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી આપને મળી જાય. તો રાજ્ય સરકાર દ્વારા આ બે નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એક છે વિદ્યાર્થીઓ માટે બાઇક સહાય યોજના, જે વિદ્યાર્થીઓને ઈ બાઇક ખરીદવા માટેની સહાય યોજના છે, અને ત્યાર પછી બીજી યોજના છે ઇલેક્ટ્રિક રિક્ષા માટેની સહાય યોજના છે, જેમાં ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા પર સહાય આપવામાં આવશે. તો આ બંને યોજનાઓની વિગતવાર સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈશું, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સૌ પ્રથમ આપણે આ યોજનાનો હેતુ જોઈએ તો માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના નગરો શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા અને ક્લીન ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે બેટરી સંચાલિત ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનો ઉપયોગ વધે તેવા ઉમદા હેતુથી આ યોજના જાહેર કરવામાં આવી છે. તો આ યોજના જાહેર કરવા પાછળનો મુખ્ય હેતુ એ વાયુ પ્રદૂષણ એટલે કે હવાના પ્રદૂષણને અટકાવવાનો, તેમજ ક્લીન ગ્રીન એનર્જીને જે ઉપયોગ છે તેને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી આ યોજના જાહેર કરવામાં આવેલ છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળશે. તો આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ 9 થી લઈ અને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સહાય આપવામાં આવશે, અને તે સહાય 10,000 વાહનોને લાભ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. તે ઉપરાંત આગળ આપણે બીજી યોજનાની વાત કરીએ તો વ્યક્તિગત કે સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઈ રિક્ષા એટલે કે થ્રી વ્હીલર ઈ રિક્ષા ખરીદવામાં આ યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય આપશે, અને તેના માટે પણ 5,000 રિક્ષાઓને લાભ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. તો હવે આપણે આગળ જોઈશું કે આ બંને યોજનાઓમાં કેટલી કેટલી સહાય મળશે. તો આ યોજનામાં સહાય કેટલી મળશે તે અન્વયે જોઈએ તો જે ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર ખરીદવા ધોરણ 9 થી લઈ અને કોલેજ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા 12,000ની સહાય મળવાપાત્ર રહેશે, અને જે બીજી યોજના છે તેમાં વ્યક્તિગત કે સંસ્થાકીય લાભાર્થીઓને ઇલેક્ટ્રિકલ થ્રી વ્હીલ એટલે કે ઈ રિક્ષા ખરીદી કરવા માટે રૂપિયા 48,000ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત જે સીએમઓ ગુજરાતનું ઓફિશિયલ ટ્વિટર પેજ છે તેના ઉપર પણ આ પ્રમાણેની પોસ્ટ કરી અને આ યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં જણાવેલ છે કે બેટરી સંચાલિત ટુ વ્હીલર અને થ્રી વ્હીલરની ખરીદી માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરી સહાય યોજના, જે સહાયમાં ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલર ખરીદવા ધોરણ 9 થી લઈ અને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 12,000 રૂપિયાની સહાય, તેમજ ઇલેક્ટ્રિક રિક્ષાની ખરીદી માટે રૂપિયા 48,000ની સહાય યોજના જાહેર કરેલ છે. તો આ પોસ્ટ જે સીએમઓ ગુજરાતનું ઓફિશિયલ ટ્વિટર પેજ છે તેના પર પોસ્ટ કરવામાં આવેલ છે. ઉપરાંત જણાવેલ છે કે પ્રદૂષણને રોકવા અને ક્લીન ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના સંકલ્પ સાથે આ યોજના જાહેર કરવામાં આવેલ છે, અને ભવિષ્યમાં આ યોજના અંગેની સંપૂર્ણ જાણકારી તમને www.geda.gujarat.gov.in ની સાઇટ પરથી મળી જશે. તે સિવાય આ અન્વયે જે વધુ માહિતી આવશે જ્યારે ફોર્મ ભરાવવાનું ચાલુ થશે અથવા તે અન્વયના પરિપત્રો આવશે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે અલગથી નવો વિડીયો બનાવી અને આપના સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.